જાજપર જિલ્લાના ઉપલેટા તાલુકાની વેણુ બે નદીમાં નાગવદર અને ગધેથળ ગામમાં બેફામ ખનીજ ચોરી થતી હોય છે. છેલ્લા ઘણા વર્ષોથી ખનીજ ચોરી થતી હોય તેની અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ તેનો ઉકેલ હજુ સુધી આવેલ નથી અને તે ખનીજ ચોરીના લીધે ગામનું શાંતિપ્રિય વાતાવરણ ખરડાય છે. ઓવરલોડિંગ વાહનો ગામમાંથી દરરોજની 50 થી 100 ગાડીઓ નીકળે છે, જેના લીધે રસ્તામાં 1 થી 1.5 ફૂટના ખાડા પડી ગયા છે અને રસ્તો આકસ્મિક બન્યો છે. આના લીધે આમ જનતાને ઘણી ઝહેમત ઉઠવેઠવી પડે છે અને આ ખનીજ ચોરોની લુખ્ખાગીરીના લીધે ગામમાં અસામાજિક ઘટના બને છે અને ગામની શાંતિ ખોરવાય છે અને પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે. જેને લઈને ઉપલેટા તાલુકાના નાગવદર અને ગધેથળ ગામના સરપંચ સહિત ગ્રામજનો મામલતદાર કચેરી આવેદન પત્ર માટે આપવા વેર પહોંચી ગયા હતા અને યોગ્ય કાર્યવાહી કરીને નિકાલ કરવા જણાવ્યું હતું. જો અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે કે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો રસ્તા રોકો પણ કરીશું તેવી ચીમકી ઉપલેટા તાલુકા પંચે સદસ્ય જયદેવસિંહ વાળાએ ઉચ્ચારી હતી. રિપોર્ટર સરફરાઝ કોડી, ઉપલેટા. હું જયદેવસિંહ વાળા, ગધેથર તાલુકા પંચાયત સદસ્ય. મારો મત વિસ્તાર નાગવદર ગધેથર, એની નીચે આવતી નદી વેણુ નદી. વેણુ નદીની અંદર ખનીજ ચોરી અસંખ્ય પ્રમાણની થાય છે. ખનીજ ચોરી કાયમીને માટે 100 થી 200 ડમ્પર એમાંથી રેતી ચોરાય છે. 4-4 રીચાચી હાલતા હોય, અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રએ કાંઈ ધ્યાન ના દે. અમારા ધારાસભ્ય શ્રી લલિતભાઈ વસોયાએ વિધાનસભાની અંદર પણ આ રજૂઆત કરી અને પ્રશ્ન મૂક્યો હતો, તેને 8 દિવસ થઈ ગયા એમાં, તોય પણ છતાં કાંઈ એવું તંત્રએ કાંઈ ધ્યાન નથી દીધું. એટલે તંત્ર આની અંદર ભાગીદાર હોય અથવા મીઠી મીઠી નજરથી આ બધું ચાલે છે. અને જે ભૂમાફિયા છે એ કાયદેસર રીતે બધાને એમ કહે છે કે તમારાથી જે થાય કર્યો, જો સરકાર અમારી સાથે છે. બીજા નંબરની વાત એ છે તો આ અત્યારે એટલા અમારા રસ્તા બિસ્માલ થઈ ગયા છે કે અત્યારે 4 વ્હીલ કે 2 વ્હીલ વાહન પણ ત્યાં ન હાલી શકે, કારણ કે 2-2 ફૂટના ખાડા છે. અત્યારે કોઈ અકસ્માતથી કંઈ ડિલિવરીનો પ્રશ્ન હોય તો ત્યાં અધોસારે ડિલિવરી થઈ જાય એવી પરિસ્થિતિ અમારા ગામની અંદર, નાગવદરની અંદર, ગધેથરની અંદર પરિસ્થિતિ થઈ ગઈ છે. હમણાં 2-3 દિવસ પહેલાં માથાકૂટ પણ થઈ હતી, એ પણ ટીવી મીડિયાની અંદર પણ આવેલ છે. ભાઈ આ રેતીના કારણથી જ આ બધું થાય છે. તો હવે સરકારને અમે રજૂઆત કરવા આવ્યા છે કે જો આનું કોઈ પગલાં લ્યો, નકર અમે રોડ માથે ઉતરી અને રોડ પણ બંધ કરાવશું એવી પણ અમે ખાતરી આપી છે. અને હજી આની અંદર પણ કાંઈ પણ વસ્તુ જો કરવાનું થાય ને તો અમે સત્યાગ્રહમાં પણ ઉતરશું. અમારા ગામ પંચાયતના સદસ્ય સરપંચ જયેન્દ્રસિંહ અને નાગોદરના સરપંચ ગોવિંદભાઈ મારડિયા બંને સાથે લેટર પેજ લખી અને આવેદનપત્ર અમે સાથે લઈને બધે આપ્યું છે.